નમસ્કાર ખેડૂત મિત્રો આર્યમાન ગીર ગૌશાળા તરફથી આજે અમે આવેલા છીએ એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે જેમનું નામ છે જયરામભાઈ ગોટી ગામ છે કુંડેલી તળાજા તાલુકો જિલ્લો ભાવનગર આપણે લસણનું વાવેતર કરેલું છે ત્રણ મહિના જેવો વાવેતરનો ટાઈમ થયેલો છે અને પાયામાં આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતર આપેલું છે અને વાવેતર કર્યા બાદ પણ બે વખત ગોલ્ડન દાણાદાર ખાતરનો એઝ અ ફીડિંગ તરીકે ઉપયોગ કરેલો છે તો ખેડૂતને બહુ સારું એવું રિઝલ્ટ મળેલું છે અને ખેડૂતને કેવા અનુભવ છે દાણાદાર ઓર્ગેનિક ખાતર ખાતર પછી અને શું અભિપ્રાય રહેશે એ આપણે એમની જાણીએ તમે ઉપયોગ કરી રહો ત્યાર પછી તમને કેવું રિઝલ્ટ જોવા મળેલું છે અને તમે બીજા ખેડૂતોને આ ખાતર વાપરવું અથવા શું યોગ્ય લાગે એ શું સલાહ આપશો એટલે આ ખાતર વાપરીએ છીએ અમને આમાં રિઝલ્ટ સારું મળ્યું અમારે આમાં દર વર્ષે લહાણ કરતા તો ડીએપી મોરિશ્યુ ઉરિયા સાપ ઘણી રાતનું ફૂગનાશિક નાખતા પણ લસણ કોઈ જે છું નહીં બરાબર અને ઓણ સાલ આ ખાતર વાપર્યા પછી મેં બે થટકાઓ દવાના કર્યા અને એ બીજું કોઈ ખાતર નાખ્યું પણ અમને રિઝલ્ટ સારું મૂલ્યો એટલે એ જ હોય અને અમે પંદર વીઘાના રૂપમાં નાખ્યો બરાબર અને માને એમ કહીએ કે ભાઈ આ કર્યા છે હું છે આવું અમારું માનવું છે કે ભાઈ મેં પહેલાં એક ઠીલોનો આમાં ખતરો કર્યો રવિભાઈ અમારા ભરોસાપાત્ર દુકાન છે બરાબર એટલે એ અમારા ભરોસાપાત્ર શેઠ છે એ કહે એટલે અમે એનું કીધું કરીએ અને આ કર્યું એટલે અમને રિઝલ્ટ મળ્યો પછી હોલ ઠેલી પંદર ઠેલી બીજું વાપર્યું રોપમાં એ જ વાપર્યું છે રોપ એ ઉગી ગયો છે એક મહિનાનો છો અને બીજો દસ પંદર દિનનો છો પણ એમાં રિઝલ્ટ સારું છે તમે બીજા ખેડૂતો જે છે એ ખેડૂતોને તમે આ ખાતર વાપરવાની ભલામણ કઈ રીતની કરશો વપરાય વાંધો નહીં ખાતર સારું છે ખેડૂત મિત્રો આપને તળાજા ભાવનગર એની આસપાસના ગામડાઓ અને આજુબાજુના કોઈ પણ એરિયામાં ખાતરની કોઈ પણ પ્રકારની રિક્વાયરમેન્ટ હોય તો તળાજામાં મોદી ઓર્ગેનિક્સ છે ત્યાંથી તમને ખાતર મળી રહે છે અને એનો નંબર જે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તેના ઉપરથી તમે કોન્ટેક કરી શકશો